साबरकांठा उत्तर गुजरात में सारो वरसाद है। साबरकांठा हिम्मतनगर तलोद प्रांतिज में वरसादी माहौल है। खेडूतो खुश थई रह्या छे। ग्रामीण पंथक छे अने ग्रामीण पंथक में खेडूतो खेती करता होय छे अने सारो वरसाद अहींया जोवामां आवी रह्यो छे। हिम्मतनगर तलोद अने प्रांतिज आ त्रण तालुकामां सारो वरसाद जोवामां आवी रह्यो छे। साबरकांठा जिल्लामां मुख्य मथक हिम्मतनगर में सारो वरसाद छे। त्यार पछी प्रांतिज अने तलोद आ बन्ने खेती पर खास अहींया खेती थती होय छे अने अहींया पण सारो वरसाद जोवामां आवी रह्यो छे। पोरबंदर में पाणी भरावानी समस्याथी पण अनोखो विरोध करायो छे। कोंग्रेसना कार्यकरोए रस्ता पर सूईने विरोध कर्यो हतो। भरेला पाणीमां आळोटीने तंत्र सामे नाराजगी व्यक्त करी 2 इंच वरसादमां पाणी भराता स्थानिकोमां रोष जोवामां आवी रह्यो छे। आप जोई शको छो कोंग्रेसना कार्यकरोए रस्ता पर सूईने विरोध कर्यो हतो। सामान्य वरसादमां पाणी भरवानी समस्याथी लोको हैरान परेशान छे। कोंग्रेसे आ अनोखी रीते विरोध व्यक्त कर्यो हतो। कोंग्रेसना कार्यकरोए रस्ता पर सूईने आळोटीने आप जोई शको छो छबछबिया मारी रह्या छे। कोंग्रेसना कार्यकरो पाणी भरवानी समस्याथी अनोखो विरोध। अजय अमर सर जोड़े। अजय, કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે, કયા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે? જે રીતે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, તે જ રીતે પોરબંદરમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ છે તે જામ્યો છે। ત્યારે પોરબંદર શહેરના જે સુદામા ચોક અને રાણીબાગ વિસ્તાર છે ત્યાં દર વર્ષે થોડા વરસાદમાં પણ પાણી છે તે ભરાઈ જતું હોય છે। ત્યારે આ જે સમસ્યા છે તેને લઈને પોરબંદર કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો છે તેમના દ્વારા અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે ભરાયેલા જે પાણી હતા તેની અંદર લોટી અને આ જે સમસ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જતું હોય છે અને આજે પણ આવા જ દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જ્યારે પોરબંદરમાં હાલ અત્યાર સુધીમાં વાત કરીએ તો જે સરેરાશ જે વરસાદ છે તે 2 થી 4 ઇંચ જેટલો જ નોંધાયો છે। ત્યારે હાલ તો જે પાણી ભરાવાના પ્રશ્નો છે તે મોટે ભાગે ક્યાંય નથી આવ્યા, પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે દર વર્ષે સર્જાતો હોવાથી કોંગ્રેસ દ્વારા આ જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર। તો આખરે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર આરોટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે।